નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો લાસ્ટ લેક્ચરમાં આપણે શેર જપ્તીની આમનોદ પૂરી કરી હતી દાખલા નંબર બાર અને તેર તો અત્યાર સુધીના ચેપ્ટરમાં જેટલા મુદ્દા છે એ બધા પૂરા થઈ ગયા બાકી તો શેર પ્રીમિયમથી બહાર પાડવા અને શેર જપ્ત કરવામાં આવે એની ત્રણ આમનોદ તો છેલ્લે આપણે બારમો અને તેરમા દાખલાના જે ત્રણ ત્રણ પેટા દાખલા છે એ આપણે પૂરા કર્યા હતા કે બે પ્રકારના શેર જપ્ત થાય મૂળ કિંમતે બહાર પાડેલા શેર જપ્ત થાય અને પ્રીમિયમથી બહાર પડેલા શેર જપ્ત થાય તો એના દાખલાનો અભ્યાસ આપણે બારમાં અને તેરમા દાખલામાં કર્યો હતો અત્યાર સુધી આ ચેપ્ટરમાં જેટલા મુદ્દા આવે બધા પૂરા થઈ ગયા બાકી હપ્તો શેર પ્રીમિયમથી બહાર પાડવા શેર જપ્તી હવે પછીના દાખલા છે એમાં બધું ભેગું આવશે અરજીની આમનો દે હોય મંજૂરીની હોય ને હપ્તાની બે હોય બાકી હપ્તો હોય જોકે બાકી હપ્તો હોય તો જ શેર જપ્ત થાય બાકી હપ્તો હોય અને શેર જપ્તી પણ હોય બરાબર એટલે બધું ભેગું આવશે અને બોર્ડની એક્ઝામમાં આવા દાખલા પૂછાતા હોય છે તો એક એવો ચૌદમો દાખલો આપણે આવ્યા છીએ તો ચૌદમો દાખલો હવે બધું આપણે ભેગું આવશે રકમ વાંચો ખાસ રકમ વાંચવામાં ધ્યાન આપવાનું બરાબર બારમાં ને તેરમાં દાખલો તો ખાલી પેશિયલ શેર જપ્તીના હતા એટલે ત્રણ ત્રણ આમનો જ હતી શેર જપ્ત કરે એની ફરીથી બહાર પાડે અને શેર જપ્તીની બાકી મૂડી અનામત ખાતે લઈ જાય એની હવે તો બધી આમનો નોંધ આવશે અરજી નહીં કરવાની મંજૂરી નહીં કરવાની હપ્તા હોય એ નહીં કરવાની અને છેલ્લે ત્રણ શેર જપ્તી નહીં કરવાની બરાબર તો જો ચૌદમાં દાખલો પેજ નંબર સાઠ વાંચો રાજ મશીન લિમિટેડે રૂપિયા દસનો એક એવા બાર લાખ ઇક્વિટી શેર બહાર પાડ્યા મૂળ કિંમત કેટલી દસ કેટલા શેર બહાર પાડ્યા બાર લાખ રકમ નીચે મુજબ મગાવી ત્રણ હપ્તા કરે છે અરજી વખતે ત્રણ મંજૂરી વખતે ચાર પણ મંજૂરી પછી જ હપ્તા ચાલુ થાય પહેલો બીજો ત્રીજો એટલે મંજૂરી પછી એક જ હપ્તો મગાવ્યો છે એટલે એટલે પહેલો હપ્તો કહો છેલ્લો હપ્તો જેના પછી એક હપ્તો ન હોય અને છેલ્લો હપ્તો કહેવાય તો પ્રથમ કે છેલ્લા હપ્તા વખતે કેટલા ત્રણ તો અરજી વખતે ત્રણ મંજૂરી વખતે ચાર અને છેલ્લા હપ્તા વખતે ત્રણ રૂપિયા મગાવ્યા ચાલો હવે અરજી કેટલાની આવી ટોટલ આ બેની બબે બે આમનો થાય એટલે અરજીની બે મંજૂરી બે હપ્તાની બે એટલે છ આમનો તો આ થઈ ગઈ ચાલો કંપનીને જાહેર જનતામાંથી ચૌદ લાખ સિત્તેર હજાર શેર માટે અરજીઓ મળી કેટલી ચૌદ લાખ સિત્તેર હજાર શેર બાર પાડ્યા બાર લાખ પણ અરજી આવી ચૌદ લાખ સિત્તેર હજાર તો આ બે લાખ સિત્તેર હજાર જે વધારાની અરજી આવી એ આપણે તમે જાણો જ છો શું કરવાની હોય બીજી આમનોદમાં વધારાની અરજી પરત કરી દઈએ છીએ તો બે લાખ સિત્તેર હજાર જે વધારાની અરજી મળેલ અરજીના નામંજૂર કરી તેના નાણાં અરજદારને પરત કર્યા હવે ધ્યાન રાખજો બાકી હપ્તો આવે છે આકાશ કે જેના બે હજાર શેર મંજૂર કરવામાં આવ્યા હતા તેણે મંજૂરીને આખરી હપ્તાની રકમ ચૂકવી ન હતી આકાશ નામનો શેર હોલ્ડર બે હજાર શેર ધરાવે છે એણે કયો હપ્તો નથી ચૂકવો મંજૂરી અને આખરી મંજૂરી અને છેલ્લો હપ્તો ચૂકવો નથી એટલે મંજૂરી અને આમનો જ આવે છેલ્લા હપ્તાને તે ધ્યાન રાખવાનું કે બેંકવાળી આમનોદમાં બાકી હપ્તો શું કરવાનો માઇનસ બીજો એક શેર હોલ્ડર છે શનિ કે જેને બારસો શેર મંજૂર કરવામાં આવ્યા હતા તેણે આખરી હપ્તાની રકમ ચૂકવી ન હતી તો વિદ્યાર્થી મિત્રો બે શેર હોલ્ડર છે એક આકાશ કે જેણે બે હજાર શેર મંજૂર કરેલા હતા તેણે મંજૂરી અને છેલ્લો હપ્તો ચૂકવો નથી અને શનિ છે એણે માત્ર છેલ્લો હપ્તો ચૂકવો નથી તો મંજૂરીના રૂપિયા નથી ચૂકવા એવો એક શેર હોલ્ડર અને છેલ્લો હપ્તો નથી ચૂકવો એવા બે આ બે અરજીના તો કોઈ દી બાકી આપતો હોય જ નહીં કારણ કે અરજીમાં જ પહેલાં રૂપિયા મોકલે તો જ કંપની એને શેર હોલ્ડર બનાવ્યો ચાલો હવે શું થયું જોઉં તો કંપનીએ જે શેર પર હપ્તા બાકી હતા ને તે શેર જપ્ત કર્યા અને આ જપ્ત થયેલા શેર સાત લેખે ફરીથી બહાર પડ્યા જે ધવલે ખરીદા તો વિદ્યાર્થી મિત્રો બે અરજીની આમ આવશે બે મંજૂરીની આવશે પછી બે છેલ્લા હપ્તાની આવશે ને છેલ્લે ત્રણ શેર જપ્તીની આવશે આ બે જે હપ્તોનો ઉભી રહ્યો ને એના શેર કંપની શું કરે છે જપ્ત તો ટોટલ છ ને ત્રણ નવ આમનોદ આવશે ચાલો સૌથી પહેલાં બે આમનોદ આવશે અરજીની ગણતરી જરૂરી જ ગણતરીના માર્ક નથી પણ ગણતરી કરો તો ભૂલ પડે નહીં એટલા માટે કરવી છે ચાલો અરજી વખતે કેટલા શેર બહાર પાડ્યા બાર લાખ અને અરજી આવી ચૌદ લાખ સિત્તેર હજાર તો જેટલી અરજી આવી હોય એના વડે ગુણવાના તો ચૌદ લાખ સિત્તેર હજારની અરજી આવી શેરની ગુણ્યા અરજી વખતે કેટલા રૂપિયા મગાવ્યા તો અરજી વખતે મગાવવા ત્રણ રૂપિયા તો ગુણ્યા ત્રણ તો ચૌદ લાખ સિત્તેર હજાર ત્રણ લાખ અને દસ હજાર રૂપિયા થાય ચૌદ લાખ સિત્તેર હજાર ગુણા ત્રણ ચુમ્માલીસ લાખ દસ હજાર રૂપિયા તો અરજી વખતે ટોટલ કેટલા રૂપિયા મળ્યા ચુમ્માલીસ લાખ દસ હજાર આમનો શું થાય અરજીના રૂપિયા મળે બેંક ખાતે ઉધાર કેટલા ચુમ્માલીસ લાખ દસ હજાર તે અરજીના રૂપિયા મળે એટલે તે ઇક્વિટી શેર શેરનો પ્રકાર કહી દીધો છે ઇક્વિટી શેર અરજી ખાતે જમા આ બધી આમનો તો તમને આવડે જ છે આપણે આગળ ભણી ગયા છીએ

આ અરજી ખાતે પહેલી આમૃતમાં જમા થયા હોય ને એટલે બીજી આમૃતમાં ઉધાર કરી જ નાખવાના ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર કેટલા રૂપિયા તો ચુમ્માલીસ લાખ દસ હજાર ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર ચુમ્માલીસ લાખ દસ હજાર તે હવે જમા બે ખાતા થશે એક તો વધારાની અરજી નામંજૂર કરી એના રૂપિયા પરત કરો કંપનીએ બાર લાખ શેર બહાર પાડ્યા પણ અરજી આવી ચૌદ લાખ સિત્તેર હજાર શેરની તો વધારાની જે અરજીના શેર છે એના એ શેર ના મંજૂર કરો તો ના મંજૂર શેર કેટલા કરવાના થશે બે લાખ સિત્તેર હજાર કારણ કે બાર લાખ શેર જ બહાર પાડ્યા છે ને અરજી આવી છે ચૌદ લાખ સિત્તેર હજારની તો ત્રણ લેખે રૂપિયા મળ્યા હતા ત્રણ લેખે પરત કરો તો વધારાની અરજી બે લાખ સિત્તેર હજાર શેર ગુણ્યા ત્રણ એટલે આઠ લાખ અને દસ હજાર કેટલા આઠ લાખ અને દસ હજાર બે લાખ સિત્તેર હજાર ગુણ્યા ત્રણ આઠ લાખ દસ હજાર ચાલો તો ચુમ્માલીસ લાખ દસ હજારમાંથી માઇનસ આઠ લાખ દસ હજાર માઇનસ કરો છત્રીસ લાખ કેટલા છત્રીસ લાખ તો બે ખાતા જમા થશે વધારાની અરજીના રૂપિયા આપણા વતી શેર અરજીના રૂપિયા મળ્યા તો લીધા કોઈને બેંકે બેંક લેનાર હતી બેંક ખાતે ઉધાર વધારાની અરજીના રૂપિયા પરત કોણ કરશે બેંક તો હવે બેંક આપનાર થશે એટલે તે બેંક ખાતે જમા વધારાની અરજીના રૂપિયા પરત થાય તે બેંક ખાતે જમા કેટલા આઠ લાખ દસ હજાર આઠ લાખ દસ હજાર તે બાકીના રૂપિયા છે તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા કેટલા છત્રીસ લાખ તો છત્રીસ લાખ રૂપિયા ઇક્વિટી શેર મૂડી ખાતે જમા ચાલે એવો વિદ્યાર્થી મિત્રો તો આ બે આમ થઈ અરજીની હવે આવશે બે આમ નોંધ મંજૂરીની આ બધું તમે આગળ ભણી ગયેલા છો બરાબર દરેક હપ્તાની બબે આમ નોંધ આવે એટલે હવે કેટલા શેરને ધ્યાનમાં રાખીને ગણતરી કરવાની ચૌદ લાખ સિત્તેર હજાર કે બાર લાખ તો હવે જેટલા બહાર પડ્યા હોય ને એને ધ્યાનમાં રાખીને ગણતરી થાય વધારાની અરજી બે લાખ સિત્તેર હજાર શેરની પરત કરતી હતી તો હવે આખા દાખલામાં જેટલા શેર બહાર પાડ્યા હતા એને ધ્યાનમાં રાખીને ગણતરી થાય તો બાર લાખ બહાર પડ્યા છે તો બાર લાખ શેર ગુણ્યા મંજૂરી વખતે કેટલા મંગાવ્યા ચાર તો અડતાલીસ લાખ રૂપિયા થાય ને અડતાલીસ લાખ રૂપિયા થાય હવે શું થશે મંજૂરીને હપ્તાઓમાં પહેલાં રૂપિયા મગાવે એની આમનો આવે પછી મળશે એની પહેલાં મગાવે એની પછી મળશે એની તો બેંકવાળી આમનો હવે બીજી બીજી આવશે અહીંયા પહેલી હતી બરાબર ચાલો તો મંજૂરીના રૂપિયા મગાવ્યા ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર કેટલા અડતાલીસ લાખ તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા કેટલા અડતાલીસ લાખ શેર મંજૂરી ખાતે ઉધાર ઇક્વિટી શેર મૂડી ખાતે જમા કેટલા અડતાલીસ લાખ રૂપિયા મગાવ્યા ચાલો મંજૂરીના રૂપિયા મગાવ્યા હવે રૂપિયા મળે આમનો શું થાય બેંક ખાતે ઉધાર તે મંજૂરી ખાતે અહીં ઉધાર થયા હતા એટલા જમા થાય મંજૂરી ખાતે જમા પણ પૂરેપૂરા નહીં મળે મંજૂરી વખતે અડતાલીસ લાખ રૂપિયા મગાવ્યા એમાં એક શેર હોલ્ડર મંજૂરીના રૂપિયા ભરતો નથી માઇનસ થાય ને તો જુઓ કોણ છે આકાશ કે આકાશ કે જેને બે હજાર શેર મંજૂર કરવામાં આવ્યા હતા તેણે મંજૂરીને આખરી હપ્તાની રકમ ચૂકવી ન હતી આકાશ નામનો શેર હોલ્ડર બે હજાર શેર ધરાવે છે એણે મંજૂરીના રૂપિયા ચૂકવા નથી તો મંજૂરી વખતે ટોટલ કેટલા રૂપિયા છે ચાર મંજૂરીના ચાર છે તો આઠ હજાર રૂપિયા ઓછા મળે તો મળે કેટલા સુડતાલીસ લાખ બાણું હજાર રૂપિયા મળે ખ્યાલ આવ્યો મંજૂરી વખતે ટોટલ મગાવવા અડતાલીસ લાખ પણ આકાશ નામનો શેર હોલ્ડર કંપનીને મંજૂરીના રૂપિયા ચૂકવતો નથી ને આકાશના શેર કેટલા છે બે હજાર બે હજાર ગુણ્યા મંજૂરી વખતે ચાર મગાવ્યા તો ચાર આઠ હજાર રૂપિયા ઓછા મળે તો મળે કેટલા સુડતાલીસ લાખ બાણું હજાર જેટલા રૂપિયા મળે એને બેંક ખાતે ઉધાર કરવાનું બેંક ખાતે ઉધાર કેટલા સુડતાલીસ લાખ બાણું હજાર જેટલા રૂપિયા નથી મળ્યા એને બાકી હપ્તા ખાતે ઉધાર કરવાનો બાકી હપ્તા ખાતે ઉધાર કેટલા રૂપિયા આઠ હજાર મંજૂરીના રૂપિયા મળ્યા જો હપ્તાઓના ખાતા હંમેશા સરભર થાય એ મંજૂરીની આમનો જ છે જ મંજૂરી ખાતે જેટલા અહીં ઉધાર થયા હોય એટલા જ જમા થાય એટલે ઇક્વિટી શેર મંજૂરી ખાતે જમા કેટલા રૂપિયા તો અડતાલીસ લાખ રૂપિયા ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો તો બાકી હપ્તો હોય તો ધ્યાન રાખવાનું કોઈ પણ હપ્તામાં બાકી હપ્તો હોય તો દરેક હપ્તાની બબે બે કરી છે બાકી હપ્તો હંમેશા કયા આમ નોંધમાં આવે બેંકવાળે કારણ કે આ તો રૂપિયા મગાવ્યા એની આમનોદ છે મગાવતી વખતે કંપનીને થોડી ખબર હોય કોણ રૂપિયા નહીં ચૂકવે એ તો મળે તે ખબર પડે કે આઠ હજાર ઓછા એટલે બેંકવાળી આમનોદમાં બાકી હપ્તો ચાલો આ બે આમનોદ મંજૂરી નહીં થઈ હવે બે આમનોદ આવશે છેલ્લા હપ્તાની એક જ હપ્તો હશે મંજૂરી પછી હપ્તા ચાલુ થાય પહેલો બીજો ત્રીજો એટલે એને પહેલો હપ્તો કયો છેલ્લો કયો બધું એક જ છું બાર લાખ શેર ગુણ્યા છેલ્લા હપ્તા વખતે કેટલા મંગાવ્યા તો ત્રણ ફરી પાછા ત્રણ મગાવ્યા બાર તેરી છત્રીસ છત્રીસ લાખ રૂપિયા થાય મંજૂરીના છેલ્લા હપ્તાના રૂપિયા મગાવવા આમાં નામાં કરી નાખું છું આ પાંચમી અને આ છઠ્ઠી ચાલો એ મંજૂરીના બદલે શું થઈ જાય ઇક્વિટી શેરના છેલ્લા હપ્તા ખાતે થઈ જાય મંજૂરીના બદલે શું થઈ જાય ઇક્વિટી છેલ્લા હપ્તા ખાતે થઈ જાય મંજૂરી ના મગાવવા તો હવે છેલ્લા હપ્તાના મગાવવા ચાલો છેલ્લા હપ્તાના છત્રીસ મગાવવા તો ઇક્વિટી શેરના છેલ્લા હપ્તા ખાતે ઉધાર કેટલા છત્રીસ લાખ ઇક્વિટી શેરના છેલ્લા હપ્તા ખાતે ઉધાર છત્રીસ લાખ તો ઇક્વિટી શેર મૂડી ખાતે જમા કેટલા છત્રીસ લાખ ઇક્વિટી શેરના છેલ્લા હપ્તા ખાતે ઉધાર તો ઇક્વિટી શેર મૂડી ખાતે જમા ચાલો છત્રીસ લાખ મગાવ્યા પણ પૂરેપૂરા નહીં મળે માઇનસ કરો બાકી હપ્તો ચાલો છેલ્લો હપ્તો નથી ચૂક્યો એવા કેટલા શેર હોલ્ડર તો એક તો આકાશ તો હતો જ આકાશે મંજૂરી નહીં નથી પીરા અને છેલ્લા હપ્તા નહીં નથી પહેરા મંજૂરી વખતે તો માઇનસ કર્યા હતા ફરી પાછા છેલ્લા હપ્તા વખતે આકાશના શેર તો લેવાના જ બે હજાર કારણ કે એણે મંજૂરીના જ ભીરા છેલ્લા હપ્તાને જ ભીરા હજી એક શેર ઓલ્ડર વધ્યો જુઓ હવે છેલ્લો હપ્તો જ ભીરો એવા બે જણા શનિ કે જેને બારસો શેર મંજૂર કરવામાં આવ્યા હતા તેણે છેલ્લા હપ્તાની રકમ ચૂકવી નહોતી તો છેલ્લો હપ્તો જ ભીરો એવા બે જણા થઈ ગયા હવે મંજૂરીના જ ખાલી આકાશે જ નહોતા ભીરા બે હજાર શેર હતા ને આકાશ છેલ્લો હપ્તો જ ભીરો એવા બે એક તો આકાશ અને એક હવે શનિ તો આકાશના બે હજાર શેર અને શનિના બારસો ટોટલ કેટલા શેર થાય બત્રીસો આકાશના બે હજાર શનિના બારસો તો છેલ્લો હપ્તો નથી ભર્યો એવા બે આકાશ અને શનિ તો બેયથી કેટલા શેર થાય બત્રીસો છેલ્લો હપ્તો છે કેટલાનો નો તો બત્રીસો ગુણા ત્રણ નવ હજાર છસો રૂપિયા ઓછા મળે એટલે છત્રીસ લાખ રૂપિયા મગાવવા એમાંથી નવ હજાર છસો માઇનસ કરો તો પાંત્રીસ લાખ નેવું હજાર ચારસો રૂપિયા મળે પાંત્રીસ લાખ નેવું હજાર ચારસો ચાલો અને આમનું શું થાય બેંક ખાતે ઉધાર કેટલા રૂપિયા મળ્યા જેટલા મળે એટલા બેંક ખાતે ઉધાર પાંત્રીસ લાખ નેવું હજાર ચારસો ચાલો બાકી હપ્તા ખાતે ઉધાર કેટલા તો નવ હજાર છસો અને તે શેના રૂપિયા મળ્યા છેલ્લા હપ્તાના તો હપ્તાના ખાતા હંમેશા સરભર થાય છેલ્લા હપ્તા ખાતે જેટલા ઉધાર થયા એટલા જ જમા થાય તે ઇક્વિટી શેરના છેલ્લા હપ્તા ખાતે જમા કેટલા રૂપિયા તો છત્રીસ લાખ રૂપિયા વિદ્યાર્થી મિત્રો આ ત્રણેય હપ્તાની આમનો થઈ અરજીની બે મંજૂરીની બે અને હપ્તાની હવે આવશે ત્રણ શેર જપ્તીની જો હવે આના શેર જપ્ત કરવાના છે છેલ્લો પેરેગ્રાફ વાંચો કંપનીએ જે શેર પર હપ્તા બાકી હતા તે શેર જપ્ત કર્યા એટલે સાતમી આમનો થશે શેર જપ્ત કરો એની આઠમી આ જપ્ત કરેલા શેર ફરીથી બહાર પાડો એની અને છેલ્લે નવમી શેર જપ્તીની બાકી મૂડી અનામત ખાતે લઈ જાઓ એની ચાલો તો હવે આના શેર જપ્ત કરવાના તો બાકી હપ્તો હતો એવા શેર જપ્ત થાય ને તો બાકી હપ્તો કોનો હતો એક તો આકાશ છે એના કેટલા શેર છે બે હજાર બીજો છે શનિ એના કેટલા છે બારસો બત્રીસો શેર જપ્ત કરવાના છે ચાલો તો હવે ધ્યાન રાખજો સાતમી આઠમી અને નવમી આમનો શેર જપ્તીની આવશે શેર જપ્તીની આમનો મેં તમને લાસ્ટ લેક્ચરમાં બધી સમજાવી દીધી છે બરાબર દાખલા પણ કરાવી દીધા છે અત્યાર સુધી શેર બહાર પાડ્યા શેર મૂડી ખાતું જમા જ થયું બધા હપ્તામાં ત્રણેયમાં હવે બહાર પાડેલા શેર જપ્ત કરો છો શેર મૂડી ઘટે શેર મૂડી ખાતું શું થાય ઉધાર ચાલો શેર જપ્ત કરો આમનો શું થાય ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર જપ્ત કરેલ શેર ગુણ્યા મગાવેલી રકમ તો જપ્ત કરેલ શેર કેટલા બત્રીસો બાકી હપ્તો હોય એ શેર જપ્ત થાય તો આકાશના બે હજાર અને શનિના બારસો ટોટલ કેટલા શેર જપ્ત થાય બત્રીસો ગુણ્યા મગાવેલી રકમ તો દસ રૂપિયાનો શેર છે તો મગાવેલ રકમ દસ જ થાય ને જો બધા હપ્તા મગાવે તો ગયા અરજી વખતે ત્રણ રૂપિયા મગાવી લીધા મંજૂરી વખતે ચાર છેલ્લા હપ્તા વખતે આપણે બધી આમણું થઈ જ ગઈ છે ને હપ્તાઓની તો દસે દસ મગાવી જ લીધા કહેવાય તો જપ્ત કરેલ શેર ગુણ્યા મંગાવેલ રકમ દસ બત્રીસ હજાર હવે શું કરવાનું ભરેલી અને નહીં ભરેલી રકમ જમા થાય ભરેલી રકમ શેર જપ્તી ખાતે જમા અને નહીં ભરેલી જે તે હપ્તા ખાતે હવે વિદ્યાર્થી મિત્રો ભરેલી રકમ શેર જપ્તી ખાતે જવામાં જમા કરવામાં ધ્યાન રાખવું પડશે કારણ કે બત્રીસોમાં બે શેર હોલ્ડર છે એક થોડો છે જો કોણ એક આકાશ એના કેટલા શેર છે બે હજાર અને એક છે સની એના કેટલા શેર છે બારસો આ બે અલગ અલગ હપ્તા છે ભરેલી રકમ શેર જપ્તી ખાતે જમા થાય તો બત્રીસોમાં બે શેર હોલ્ડર છે એક થોડો છે એટલે આની જેમાં અહીંયા કાંઈ ગુણાકાર ન થાય તો બત્રીસોમાં બે શેર હોલ્ડર છે એક છે આકાશ એના બે હજાર શેર છે એક છે સની એના બારસો છે તો ભરેલી રકમ આપણે જમા કરવાની છે ને શેર જપ્તી ખાતે તો આકાશે ક્યાં ક્યાં આપતા ભરેલા છે તો કીધું છે આકાશે મંજૂરી અને છેલ્લા આપતાની રકમ ચૂકવી ન હતી આકાશે મંજૂરી ને છેલ્લા આપતાના રૂપિયા ચૂકવા નથી એનો મતલબ એ ખાલી અરજીના જ છે તો અરજી વખતે કેટલા હતા ત્રણ તો ત્રણ એટલે છ હજાર રૂપિયા આકાશે ભરેલા છે ખાલે ભરેલી રકમ શેર જપ્તી ખાતે જમા કરવાની છે અને બત્રીસોમાં બે શેર હોલ્ડર છે એક આકાશ અને શનિ તો આકાશના બે શેર બે હજાર શેર છે એને મંજૂરીને છેલ્લો હપ્તો ભીરો નથી તેનો મતલબ એક ખાલી અરજીના ત્રણ ભરેલા છે તો બે હજાર ગુણ્યા ત્રણ એટલે છ હજાર રૂપિયા એણે ભરેલા છે બીજો છે શનિ એણે ખાલી છેલ્લો હપ્તો નથી ભીરો તો એનો મતલબ એક અરજીના ત્રણ અને મંજૂરીના ચાર ટોટલ સાત ભરેલા છે બાર સત્તા ચોર્યા છે આઠ હજાર ચારસો કારણ કે ભરેલી રકમ શેર જપ્તી ખાતે જમા કરવાની છે ને બરાબર તો આકાશ બે હજાર શેર ધરાવે એને ખાલી અરજીના રૂપિયા ભીરા છે એટલે ગુણ્યા ત્રણ છ હજાર શનિ બારસો શેર ધરાવે એને ખાલી છેલ્લો હપ્તો નથી ભીરો એનો મતલબ એક અરજીના ત્રણ અને મંજૂરીના ચાર ટોટલ સાત ભરેલા છે એટલે બારસો ગુણ્યા સાત ચોર્યા ટોટલ કેટલા રૂપિયા થાય તો ચૌદ હજાર ચારસો રૂપિયા બેયથી ભરેલા છે તો ભરેલી રકમ શેર જપ્તી ખાતે જમા ચૌદ હજાર ચારસો જો એક જ જણાના બત્રીસો શેર હોત તો આની જેમ બત્રીસો ગુણ્યા જેટલા ભરેલા હોત બે ત્રણ પાંચ એ કંઈ કરવાનું થાય પણ બત્રીસોમાં બે શેર હોલ્ડર્સ એટલા આવી ગણતરી કરવાની થઈ કે ભરેલી રકમ શેર જપ્તી ખાતે જમા તો આકાશના બે હજાર શેર એણે ખાલી અરજીના રૂપિયા ત્રણ ભરા એટલે છ હજાર એણે છે શનિના બારસો છે એણે ખાલી અરજીના ત્રણ મંજૂરીના ચાર ટોટલ હાથ ભરેલા છે એટલે ચોર્યાસીસો ટોટલ ભરેલી રકમ ચૌદ સાત ચારસો ભરેલી રકમ અહીં કાઉસમાં લખી નાખવાનો આના કેટલા છે ચૌદ હજાર ચારસોમાં છ હજાર અને આના આઠ હજાર ચારસો તો ભરેલી રકમ શેર જપ્તી ખાતે જમા ચૌદ હજાર ચારસો નહીં ભરેલી રકમ જે તે હપ્તા ખાતે જમા તો નહીં ભરેલી રકમ ક્યાંથી ચાલુ થાય મંજૂરીથી ચાલુ થાય છે ને તો જેણે મંજૂરીના રૂપિયા નથી ભીરા તો તે મંજૂરી ખાતે જમા ભરેલી રકમ શેર જપ્તી ખાતે જમા નહીં ભરેલી જે તે હપ્તા ખાતે તો મંજૂરીના રૂપિયા માત્ર કોણે નથી ભીરા આકાશે તો ખાલી આકાશના શેર જ લેવાના હો બે હજાર ભીણા મંજૂરી વખતે કેટલા હતા ચાર તો આઠ હજાર રૂપિયા ચાલો કોઈ છેલ્લા હપ્તાના રૂપિયા નથી ભીરા તો તે છેલ્લા હપ્તા ખાતે જમા તો છેલ્લા હપ્તાના રૂપિયા કોણે નથી ભીરા તો બે નથી ભીરા આકાશ એ નથી ભીરા શનિએ નથી ભીરા તો છેલ્લો હપ્તો કેટલાનો હતો ત્રણ રૂપિયાનો હતો ને તો બત્રીસો ગુણા ત્રણ નવ હજાર છસો તો ઉધાર થાય એટલું જ જમા થાય ટોટલ કરી લેવાનો બરાબર તો ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો ભરેલી રકમ શેર જપ્તી ખાતે જમા નહીં ભરેલી રકમ જે તે હપ્તા ખાતે તો કોઈએ મંજૂરીના રૂપિયા નથી ભીરા તો તે મંજૂરી ખાતે જમા તો મંજૂરીના રૂપિયા માત્ર આકાશે જ નથી ભેરાતું હોય ખાલી આકાશના શેર લીધા બે હજાર ગુણા મંજૂરી વખતે કેટલાનો આપતો હતો ચારનો તો ચાર કોઈએ છેલ્લા હપ્તાના રૂપિયા નથી ભેરા તો છેલ્લા હપ્તા ખાતે તો છેલ્લા હપ્તાના બે નથી ભેરા આકાશે તો નથી જ ભીરા અને શનિએ નથી ભીરા તો આકાશના બે હજાર શેર શનિના બારસો ટોટલ કેટલા શેર લેવાના બત્રીસો છેલ્લો હપ્તો કેટલાનો હતો ત્રણ તો આ શેર જપ્ત થઈ ગયા હવે જપ્ત થયેલા શેર ફરીથી બહાર પાડે વાંચો કેટલા લેખે જપ્ત થયેલા શેર સાત લેખે ફરીથી બહાર પાડ્યા ફરીથી બહાર પાડે ફરી પાછી બેંક સિલેક્ટે બેંક ખાતે ઉધાર પૂરેપૂરા બહાર પાડ્યા હોય બત્રીસો એ બત્રીસો બત્રીસો ગુણ્યા સાત લેખે બહાર પાડ્યા જપ્ત થયેલા શેર ફરીથી બહાર પાડે રૂપિયા મળે બેંકમાં જાય બેંક લેનાર થાય બેંક ખાતે ઉધાર બત્રીસો ગુણ્યા સાત બાવીસ હજાર ચારસો બત્રીસો ગુણ્યા સાત બેંક ખાતે ઉધાર બાવીસ હજાર ચારસો વટાવની રકમ શેર જપ્તી ખાતે જમા પેલા ઉધાર શેર જપ્તી ખાતે ઉધાર તો વટાવ બત્રીસો ગુણ્યા વટાવ કેટલો થશે ત્રણ કારણ કે દસ રૂપિયાનો શેર છે ને જપ્ત થયેલો શેર સાત લેખે બહાર પાડ્યો તો ત્રણ રૂપિયા વટાવ ને તો બત્રીસો ગુણ્યા ત્રણ નવ હજાર છસો તો વટાવની રકમ શેર જપ્તી ખાતે ઉધાર અને ફરીથી બહાર પાડે એટલે ઇક્વિટી શેર મૂડી પાછી વધે એટલે તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા આ બેનો ટોટલ કરી લેવાનો અથવા બત્રીસો ગુણ્યા દસ કરો એટલે બત્રીસ હજાર થાય શેર મૂડી ખાતે જમા હંમેશા મૂળ કિંમત જ જમા થાય ઉધાર જમા હંમેશા મૂળ કિંમત મૂળ કિંમત કરતાં કોઈ વધે નહીં શેર મૂડી ખાતું ઉધાર હોય કે જમા હોય મૂળ કિંમત કરતા ન વધે સાત ને ત્રણ દસ થઈ ગયા તો બત્રીસ હજાર ગુણ્યા દસ કરો એટલે બત્રીસ હજાર થઈ જાય અથવા એમ ન કરવું હોય તો આ બેનો જેટલો ઉધાર થાય ને એટલું જ જમા થાય કરો ઉધાર બત્રીસ હજાર થાય બરાબર ચાલો એટલે ફરીથી બહાર પાડે એટલે શેર મૂડી વધે એટલે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા આ જપ્ત કર્યા હતા એટલે શેર મૂડી ઘેટી ઉધાર ફરીથી બહાર પાડ્યા શેર મૂડી વધી જમા છું ચાલો અને છેલ્લે આમનો શેર જપ્તીની બાકી મૂડી અનામત ખાતે લઈ જાય એટલે આમનો થાય શેર જપ્તી ખાતે ઉધાર તે મોડી અનામત ખાતે જમા તો આાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાા એટલે શેર જપ્તી ખાતે ઉધાર તે મૂડી અનામત ખાતે જમા ચૌદ હજાર ચારસો માઇનસ નવ હજાર છસો તો અડતાલીસો રૂપિયા તફાવત આવે શેર જપ્તી ખાતે ઉધાર તે મૂડી અનામત ખાતે જમા તો વિદ્યાર્થી મિત્રો આ આપણે ચૌદમો દાખલો ગીણો તમે જોયું કે બધાએ હપ્તાની આમનો થઈ ગઈ અને શેર જપ્તીની તો આવો દાખલો જનરલી બોર્ડની એક્ઝામમાં પૂછાતો હોય છે કે બધાએ હપ્તાઓની આમનો જ હોય શેર જપ્તીનો મુદ્દો હોય બાકી હપ્તો તો હોય જ કારણ કે બાકી હપ્તો હોય એના શેર જપ્ત થાય એટલે આ દાખલો આપણે ચૌદમો ગીણો અને હવે પંદરમો દાખલો છે એમાં પ્રીમિયમ છે ખાલી ફેર એટલો છે પ્રીમિયમ બાકી હપ્તો અને શેર જપ્તી આમાં ખાલી બાકી હપ્તોને શેર જપ્તી હતી હવે પ્રીમિયમવાળો દાખલો છે શેર જપ્તી છે બરાબર તો પંદરમાં દાખલાનો અભ્યાસ આના પછીના નેક્સ્ટ પીરિયડમાં આપણે કરીશું આભાર